नेक्स्ट क्वेश्चन से क्या होता है, हाउ कैन वी सेपरेट डिफरेंट गैसेस फ्रॉम द एयर एंड एक्सप्लेन इन सुटेबल डायग्राम। बट फर्स्ट ऑफ ऑल तुमने ए आइडिया हो जो है कि तुम्हारे पास एयर से, तो एयर नी अंदर जितना पण मटेरियल्स छे ए बद्दा एक જ સોલ્યુશન શો કરે છે અને કયું છે, હોમોજીનિયસ છે। ઇસ કે બધા જ કેવા છે, યુનિફોર્મલી મિક્સ થઈ ગયેલા છે। આ યુનિફોર્મલી મિક્સ થઈ ગયેલા હોય તેને અલગ કરવું હોય તો બહુ ટિપિકલ ટેકનિક યુઝ થશે। એ ટિપિકલ ટેકનિક ની અંદર પણ આપણે કઈ ટેકનિક યુઝ કરીએ છીએ, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન। કઈ યુઝ થાય છે, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન। આ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે ને એની અંદર આપણને ખબર હતી કે કોઈ પણ ગેસીસ છે એના વચ્ચેનો ડિફરન્સ લેસ દેન કેટલો હોવો જોઈએ, 25 કેલ્વિન। તો 25 કેલ્વિનથી લેસ દેન ટેમ્પરેચર ડિફરન્સ હશે તો જ તમે આ થિયરીનો યુઝ કરી શકો, બાકી નહીં। ઓકે, બીજી વસ્તુ કે તમારી ટેક્સ્ટ બુકની અંદર અને સાવ શોર્ટમાં સમજાવી દીધું, આપણે આનો આન્સર લોંગમાં લખવાનો છે અને આપણા ઓનવર્ડ્સમાં લખવાનો છે। ઓકે, તો જે રીતે હું સમજાવું કે એક એક ટોપિક અથવા તો એક એક ટર્મ્સને સમજો એન્ડ દેન એને તમારી જાતે લખવાની છે। ઓકે, તમે ડાયજેસ્ટમાં ચેક કરશો કોઈ નહીં મળે, બીજી રેફરન્સ બુકમાં ચેક કરશો કોઈ નહીં મળે, એટલે હું જે સમજાવું છું એમાં ધ્યાન રાખજો। ઓકે, હવે એર છે તો આપણને ખબર છે કે એની અંદર ખાલી બે કે ત્રણ ગેસીસ નથી, એની અંદર મોર દેન ટુ ઓર મોર દેન થ્રી ગેસીસ અવેલેબલ છે। તો હું એરને ઇન કરું છું તો એ એર ઇન થાય છે બાય ધ બિલ્ડ પેપર, તો બિલ્ડ પેપરથી એડ થાય છે, તો હું કહી શકું કે જે એટમોસ્ફિયરની અંદર મોઇસ્ચરસ પાર્ટિકલ્સ છે, ડસ્ટ પાર્ટિકલ્સ છે, પછી સ્મોક પાર્ટિકલ્સ છે, તો આ બધા જ પાર્ટિકલ્સ અહીંયા શું થઈ જશે, સ્ટોક થશે, રાઈટ। અને સ્ટોક થઈ જશે અને પછી જે ઓનલી એર કન્ટેનિંગ પોર્શન્સ છે, એ એર કન્ટેનિંગ પોર્શન્સ જ શું થશે, અહીંયાથી એડ થાય છે। ઓકે, અનધર ટર્મ કે અહીંયા ગેપ નથી, તો આપણને ખબર પડે કે અહીંથી એર આવે છે એટલા માટે ગેપ રાખેલો છે, બાકી આખું શું આપેલું છે આપણને, ફિલ્ટર પેપર। ઓકે, એર અંદર એડ થઈ છે, પછી એર ક્યાં જાય છે, એર અંડર પ્રેશર, તો આપણને ખબર છે કે સોલિડ હશે તો એ રિજિડ છે, રિજિડ છે ઇટ મીન્સ કે તમે ગમે એટલું કમ્પ્રેસ કરો છો એ કમ્પ્રેસ કરતું નથી, બટ એર છે એટલે કે ગેસ છે, ગેસ ગેસ હોય એની અંદર મેઇનલી કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી એ હતી કે કમ્પ્રેસિબલ છે, રાઈટ। તો હું અહીંયા બાય ધ પ્રેશર શું કરું છું, એને કમ્પ્રેસ કરીશ। ઓકે, અને કોઈ પણ વસ્તુ કમ્પ્રેસ થશે ને એટલે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ એના લીધે થયું, બીકોઝ ઓફ ધેટ મોલેક્યુલ્સ ઓર એટમ્સ, એના લીધે થાય છે બીકોઝ ઓફ ધેટ મોલેક્યુલ્સ ઓર એટમ્સ। યાદ કરો તો તમે આવું કંઈ ડ્રો કરેલું હતું ગેસીસ માટે, પાક્કું હું આને કમ્પ્રેસ કરું છું તો આ પાર્ટિકલ્સ એકબીજાથી નજીક આવશે કે નહીં આવે, પાક્કું તે પાર્ટિકલ્સ એમ મોશન કર્યું, મોશન કરી એટલે હું કહી શકું કે એની પાસે કાઇનેટિક એનર્જી આવી, કાઇનેટિક એનર્જી આવી એટલે કે ટેમ્પરેચર ઓલરેડી શું થશે, રાઈઝ અપ થાય છે। સો અહીંયાથી જે ગેસ પાસ થાય છે એ ગેસ પાસ થવે કેવી યાદથી થશે, હોટ એર થશે, યાદ રાખજો કે એર જ છે હજી ઠંડુ કર્યું નથી। ઓકે, આ એરને પછી તમે મોટી ટેન્ક છે એની અંદર પાસ કરો છો, ત્યારે કયા વોટરને એડ કરીએ છીએ, ઓઇલ વોટર। હવે જો ટેક્સ્ટ બુકની અંદર ફ્રોમ ધ બોટમ ટુ ટોપ એરો છે અને આપણે ટોપ ટુ બોટમ લીધો છે, એરો તમે ટોપ ટુ બોટમ લ્યો કે બોટમ ટુ ટોપ, પાસ તો એક જ વસ્તુ થવાની છે, કંઈ ઓઇલ વોટર એટલે કે એની અંદર જે પણ કોઈ કોન્ટેક્ટમાં આવશે એને શું કરવાનું છે, ઠંડુ કરશે। સો જેનું ટેમ્પરેચર સાવ લો છે જેટલા ગેસીસ, એ બધા જ ગેસીસ અહીંયા લિક્વિફાઈ થઈને પહેલાં રહેશે, રાઈટ। બાકીની જે એર છે એ એર બાય ધીસ પાઇપ સેપરેટર સુધી પહોંચી જશે। ઓકે, ફરી અહીંયા સુધી ફર્સ્ટ ઓફ ઓલ તમે ફિલ્ટરમાંથી એર પાસ કરી, ડસ્ટ મોઇસ્ટ અને સ્મોક પાર્ટિકલ્સ રહી ગયા, ઓનલી એર પાસ થઈ, એર આવશે એ ક્યાં જશે, પ્રેશરાઇઝ્ડ થશે, કમ્પ્રેસ થશે, એ કમ્પ્રેસ થશે એટલે એના પાર્ટિકલ્સ નજીક આવશે, થોડી કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થાય છે અને ટેમ્પરેચર વધ્યું એટલે હોટ એર અહીંયા પાસ થાય છે, નોર્મલી એટમોસ્ફિયરના છે કોઈ ગેસીસ હશે એનું પોતાનું ટેમ્પરેચર હશે। ઓકે, એટલે કે એકદમ નોર્મલ ટેમ્પરેચરમાંથી તમને નહીં મળે, એ વોટર જશે। ઓકે, પછી તમે એને પાસ કરો છો તો કોલ્ડ વોટરના કોન્ટેક્ટમાં આવશે, ભાઈ એર છે તો હોમોજીનિયસ છે, ઘણા બધા ગેસીસ છે, બધા જ ગેસીસ જે આવેલા છે એ બધા જ ગેસીસનું ટેમ્પરેચર એક સરખું નથી, જેનું ટેમ્પરેચર લો હશે એ લોકો અહીંયાથી ઠંડા થઈને એને સેટલ ડાઉન થશે અથવા તો લિક્વિફાઈડ થઈ જશે,
बाकी नो जे कई गैस छे के जे टेम्परेचर વધારે છે ખાલી આ પાઇપ થી ઠંડુ નથી થતું એ શું કરે છે ફ્રોમ હિયર રિમૂવ કરશે ઓકે હવે એ રિમૂવ થાય છે એટલે આપણે કહો છે કે એર ની અંદર મેજોરિટી પ્રોપોર્શન્સ ની અંદર ત્રણ જ છે નાઇટ્રોજન ઓક્સિજન એન્ડ થર્ડ કાર્બન ડાયોક્સાઇડ રાઈટ તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ કન્ટેનિંગ ગેસ તો મે આવે છે સેપરેટર છે સેપરેટર શું કરશે અલગ અલગ ટેમ્પરેચર વાઇઝ બધાને સેપરેટ કરશે અને એના કોલમ્સ હશે લાઈક ધેટ 1 2 3 ઓકે એના કોલમ્સ વાઇઝ ગેસીસ ને સેપરેટ કરશે ઓલસો કાર્બન ડાયોક્સાઇડ છે એને સેપરેટ કરે છે પણ એ કઈ રીતના કરે છે એઝ અ સોલિડ અને જો ઇફ કાર્બન ડાયોક્સાઇડ સોલિડ છે તો એને શું કહીએ છીએ ડ્રાય આઈસ તો કાર્બન ડાયોક્સાઇડ તો એ નીકળી ગયો હવે તમારી પાસે ઓન્લી 3 ગેસીસ અવેલેબલ છે નાઇટ્રોજન છે ऑक्सीजन से અને એના વચ્ચે બીજો કોણ છે આર્બન તો કન્ફ્યુઝન થશે કે આર્બન કેમ એની વચ્ચે આવી ગયો અત્યાર સુધી તો ક્યાંય હતો નહીં તો યાદ રાખો કે એમના બોઇલિંગ પોઈન્ટ્સ છે ને એના વાઇઝ આર્બન ત્યાં એડ થયો છે ઓકે બોઇલિંગ પોઈન્ટ્સ ને અંદર ચેક કરો તો ઓક્સિજન જે છે એનો બોઇલિંગ પોઈન્ટ્સ થાય છે -183 કેટલો થશે -183 પછી આર્બન છે તો -186 અને નાઇટ્રોજન છે તો -196 તો ઓક્સિજન અને નાઇટ્રોજનના બોઇલિંગ પોઈન્ટની વચ્ચે કોણ આવી જાય છે આર્ગોન આવે છે એન્ડ ધેટ્સ વાય અહીંયાથી શું કરે છે પાસ થાય છે હવે ચેક કરો કઈથી કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયો બાકીના ત્રણ ગેસીસ આવ્યા ક્યાં આવ્યા એક્સપાન્શન જેટમાં એક્સપાન્શન જેટનું કામ શું હશે નામ ઉપરથી તો આપણે થોડું એક્સપાન્ડ કરશે એક્સપાન્ડ કઈ રીતે કરે છે તો બાય ધ ટેમ્પરેચર શેનાથી કરશે ઓકે એન્ડ ઓલસો એનો થ્રો કરશે શું કરે છે તો એક્સપાન્શન જેક્શન ની અંદર સેપરેટ થઈને એકદમ થ્રો થશે થ્રો થાય ત્યારે કોના કોન્ટેક્ટમાં આવે છે ફ્રેક્શનલ કોલમ બાય ધ ટેમ્પરેચર વેરિએશન બધાને શું કરશે સેપરેટ કરશે ઓક્સિજન નું કેલું કીધું તમે -183 તો એ સૌથી પહેલા અહીંથી નીકળી ગયો લિક્વિડ ફોર્મમાં પછી આર્બન 186 તો પછી આર્બન નીકળી ગયો અને છેલ્લે 196 નાઇટ્રોજન તો એ 196 નાઇટ્રોજન નીકળી ઓકે તો આ ટેમ્પરેચર વાઇઝ આપણે શું કહેવા બાય ધ ફ્રેક્શનલ કોલમ કે બધા જ ગેસીસ ને ફ્રોમ ધ એટમોસ્ફિયર શું કહેવા છે સેપરેટ કહેવા છે ઓકે સમજાય આપ કી પ્રોસેસ ધેન ચેક કરો જરા બુક માં How can we obtain different gases from the air? Air માંથી આપણે કઈ રીતે બીજા gases છે એને કાઢી શકીએ છીએ? Air is a homogeneous mixture. Air કેવું mixture છે? Homogeneous. Homogeneous એટલે કેવું હશે? Uniformly mixed. And can be separated into its components by the fractional distillation. કઈ process થી separate થાય છે? ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થી સેપરેટ થશે ધ ફ્લો ડાયાગ્રામ શોઝ ધ સ્ટેપ ઓફ ધ પ્રોસેસ તો આપણે ફ્લો ડાયાગ્રામ ની કોઈ જરૂર નથી આપણે મેઇન પ્રોસેસ બતાવીએ છે રાઈટ પણ ચેક કરો તો ફ્લો ડાયાગ્રામ છે એની અંદર એર છે પહેલું પછી એર ની અંદર શું કરો છો તો કમ્પ્રેશન ફૂલ બાય ઇન્ક્રીઝિંગ પ્રેશર એન્ડ ડિક્રીઝિંગ ટેમ્પરેચર તો પહેલું છે તો તમારું જો એર અંડર પ્રેશર તો જ્યાં તમે એને પ્રેશરાઇઝ કર્યું એની બાજુમાં જે કમ્પાર્ટમેન્ટ હતો એની અંદર શું કર્યું તમે એને ઠંડુ કર્યું પછી જો તો લિક્વિડ એર નીકળી કોલ્ડ એર કોલ્ડ કમ્પ્રેસ્ડ એર નીકળી ને છે એ ક્યાં જાય છે સેપરેટર પછી એક્સપાન્શન જઈને લાસ્ટમાં ફ્રેક્શનલ કોલમ સુધી ક્રિએટ થશે એનો ટુ વાર્મ અપ ધ સ્લોલી ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કોલમ તો વાર્મ અપ ક્યાં થાય છે એક્સપાન્શન જઈ પાસ વાર્મ અપ થઈને ક્યાં આવે છે ફ્રેક્શનલ કોલમ ધેન લાસ્ટમાં ગેસીસ સેપરેટેડ એટ ધ ડિફરન્ટ હાઈટ અલગ અલગ હાઈટ ઉપર ગેસીસ શું થાય છે સેપરેટ થાય છે માં નીચે ટેમ્પરેચર એક પાસે બોઇલિંગ પોઈન્ટ ચેક કરો ઓક્સિજન છે -183 છે પછી આર્ગન છે -186 એન્ડ નાઇટ્રોજન છે -196 તો એ ટેમ્પરેચર વાઇઝ તો થાય છે જસ્ટ સેપરેટ ઇફ વી વોન્ટ ઓક્સિજન ગેસ ફ્રોમ ધ એર આપણે શું જોઈએ છે ઓક્સિજન જોઈએ છે તો વી હેવ ટુ સેપરેટ આઉટ ઓલ ધ અધર ગેસીસ પ્રેઝન્ટ ઇન ધ એર એર ની અંદર જેટલા પણ બીજા ગેસીસ છે એમને શું કરવા પડશે આપણે સેપરેટ કરવા પડશે The air is compressed by the increasing pressure and is then cooled by decreasing temperature to get liquid air. પહેલી બંને કોલમ
પહેલા તમે શું કરો છો એને ગરમ ખાસો પ્રેશરાઇઝ કરો છો અને પ્રેશરાઇઝ થઈ જાય પછી જે હોટ એર છે એને શું કરીએ છીએ આપણે કોલ્ડ કરીએ છીએ ઇઝ એર ઇઝ એલાઉડ ટુ વોર્મ અપ ધ સ્લોલી ધ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કોલમ ગરમ થઈ રહી એર છે પછી એક્સપેન્શન જેટ ટુ ગરમ થઈને ક્યાં જશે ફ્રેક્શનલ કોલમમાં જશે And where the gases get separated at the different heights, depending upon the boiling points. Boiling points ना तो ये सो थाई चे अलग अलग height ऊपर separate थाई जस। पर नहीं आ चेक कर सो ता minor एक कच paragraph चे। अने detail माना थी भी। Right? तो आपने detail explanation आपने चाहते चे रखो। Okay? Answers the following. Arrange the gases present in the air, increasing order of the boiling points. Our side ऊपर already तुमने boiling points आई पास। Right? And each gas from a liquid first as air is full. Already board upar set. Kon liquid form normally just kaun si pehla? Oxygen. Our sir. Then